ગુજરાત નમસ્કાર શિક્ષક મિત્રો મિત્રો અને વિદ્યાર્થી એનસીઆરટીના આ શૈક્ષણિક વર્ગોમાં ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તેમજ બાયસેક દ્વારા સંચાલિત વંદે ગુજરાત ચેનલ પરથી પ્રસારિત થતા આ શૈક્ષણિક વર્ગોનો આપ સૌ વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ લાભ મેળવી રહ્યા છો આજના આ શૈક્ષણિક વર્ગમાં ફરીથી આપણે સૌ ભેગા મળીએ છીએ ત્યારે હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બાર ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ નંબર દસ તરંગ પ્રકાશ શાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છે લાસ્ટ ટાઈમ આપણે વ્યતિકરણ અને વિવર્તન વિશે વિવિધ ચર્ચાઓ કરી એની શરતો મેળવી હવે આજે આપણે આ પ્રકરણના કેટલાક દાખલાઓ જોવાના છે વિદ્યાર્થી મિત્રો હું ખાસ કહીશ કે દાખલા ગણવા વિદ્યાર્થીઓને ક્યાં કઠિન પડે છે સામાન્ય રીતે આપણે જ્યારે દાખલાની વાત કરીએ ત્યારે વિદ્યાર્થીઓના મનમાં એક મૂંઝવણ આવે છે કે વિજ્ઞાનમાં વળી દાખલા કહેવા અને આ મુશ્કેલી દાખલા ગણવાની મુશ્કેલી વિદ્યાર્થીઓ બહુ જ કોમન છે સમગ્ર બારમા ધોરણમાં ભણતા લગભગ દરેક વિદ્યાર્થીને આ મૂંઝવણ હોય છે તો દાખલા ગણવા માટે પહેલાં હું એટલું કહીશ કે સૌથી પહેલી તમારે ટેવ પાડવી પડશે રકમ વાંચવાની વિદ્યાર્થી મિત્રો યાદ કરો તમારું આઠમા નવમાં અને દસમા ધોરણની વાત આઠમા નવમાં અને દસમા ધોરણમાં જ્યારે ગણિતમાં કુટ પ્રશ્ન આવતા હતા જેમ કે પિતાની ઉંમર પુત્રીની ઉંમર વિગેરે વિગેરે તો આવા દાખલામાં આપણને કંટાળો આવતો સાચી વાત ને તો એ કંટાળાને કારણે આપણે એવા દાખલા ગમતા નહીં તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ હું તમને જણાવી દઉં કે ફિઝિક્સની અંદર તો બધા જ કૂટ પ્રશ્ન પ્રકારના પ્રશ્નો આવવાના રકમ વાંચવી પડશે રકમ વાંચીને આપેલી વિગતો બરાબર લખવી પડશે કઈ કઈ ભૌતિક રાશિઓ આપી છે એની યોગ્ય એકમો સાથેની રજૂઆત કરવી પડશે અને કઈ ભૌતિક રાશિ શોધવાની છે આટલી વિગતો નક્કી કર્યા પછી તમારે જ્ઞાત રાશિઓ અને અજ્ઞાત રાશિઓ વચ્ચેના સંબંધની ચર્ચા કરવી પડશે અને એ માટે સૂત્રોની તૈયારી કરવી પડશે એટલે ફરીથી કહી દઉં કે જો ભૌતિક વિજ્ઞાનમાં તમારે દાખલા ગણતા થવું હોય તો સૌથી પહેલાં તમારે દાખલાની રકમ વાંચતા થવું પડશે ધ્યાનથી દાખલાની રકમ વાંચો ક્રમશઃ આપેલી ભૌતિક રાશિઓની યાદી બનાવો આ ભૌતિક રાશિઓને તેમના યોગ્ય એકમો સાથે લખતા જાઓ ત્યારબાદ કઈ ભૌતિક રાશિ શોધવાની છે તે નક્કી કરો અને આપેલી ભૌતિક રાશિઓ અને જે શોધવાની છે એ અજ્ઞાત ભૌતિક રાશિ વચ્ચે સંબંધ શું હોઈ શકે કયું સૂત્ર હોઈ શકે તો આ સૂત્રની એક બીજી મોટી સમસ્યા છે કે કયું સૂત્ર વાપરવું તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો હું તમને કહી જ દઈશ કે જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો તેમ તેમ તમને અનુભવ થશે કે કયું સૂત્ર વાપરવું આજે આપણે દાખલા ગણીશું ત્યારે આ જોઈશું જ પરંતુ સૌથી પહેલાં દાખલા ગણવા માટે તમારે બધા સૂત્રો આવડવા જ જોઈએ તો આ બધા સૂત્રોની એક યાદી સરસ બનાવી દીધી હશે જ્યારે આપણે થિયરી શીખ્યા ત્યારે યાદી બનાવતા જ ગયા હતા આપણે પણ એ યાદી બનાવી દીધી હશે તો ચાલો જોઈએ આપણે દાખલા કેવી રીતે સરળતાથી ગણી શકીએ પ્રકરણ દસ તરંગ પ્રકાશ પ્રકાશાસ્ત્ર સ્વાધ્યાય દાખલો નંબર દસ પોઈન્ટ એક ધ્યાનથી આ રકમ આ પ્રમાણે છે રકમ જોઈ લેજો તમારી પાસે હશે જ છતાં અહીંયા અગાઉ સ્ક્રીન પર અત્યારે હું આ રકમ બતાવું છું આ રકમ જરાક ધ્યાનથી તમે જોઈ લેજો કંઈક આવી આ રીતની રકમ છે સ્વાધ્યાયનો દાખલો નંબર દસ પોઈન્ટ એક ફાઇવ એટ નાઇન નાઇનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી ઉપર આપાત થાય છે તો એક પરાવર્તિત અને બી વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ આવૃત્તિ અને ઝડપ કેટલી હશે પાણીનો વક્રીભવનાંક ભવનાંક એક પોઈન્ટ તેત્રીસ છે તો અહીં આપણે આ રકમ આ રીતે વાંચતા જાવ આપેલી રકમમાંથી એની યાદી બનાવતા જાઉં વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર અહીંયા ચેતવી દઉં કે આ દાખલા અત્યારે જે આપણે ગણીએ છીએ એનું સોલ્યુશન અત્યારે કોઈ જગ્યાએ અવેલેબલ નથી આથી જે રીતે આપણે અત્યારે સ્ક્રીન પર ગણતા જઈએ એ રીતે મારી સાથે સાથે તમે પણ આ દાખલાઓ યોગ્ય રીતે ગણતા જાઓ એ જરૂરી છે તો જોઈ લઈએ હવે એની અંદર કે કઈ કઈ વિગતો આપી છે તો અહીં પહેલાં આપ્યું છે તમને તરંગ લંબાઈ 589 એટી મીટર આમ તરંગ લંબાઈ આપી છે ફાઇવ એટ મીટર એને આપણે મીટરમાં ફેરવી દઈએ ફાઈવ એટી નાઇન ઇન્ટુ ટેન ટુ નાઇન મીટર તો આ તરંગ લંબાઈ આપી છે હવે પાણીનો વક્રી ભવન અંક આપ્યો છે વક્રી ભવન અંક આપણે મ્યુ કહી દઈએ પાણી માટે સફિક્સમાં ડબલ્યુ ફોર વોટર મૂકી દઈએ તો પાણીનો વક્રી ભવન અંક આપ્યો છે વન પોઈન્ટ થર્ટી થ્રી તો આ બે વિગત આપી છે હવે એની અંદર કયું છે કે પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ શું કહ્યું છે પરાવર્તિત પરાવર્તિત પ્રકાશ માટે તરંગ લંબાઈ અને આવૃત્તિ ગણવાના છે તો ખાસ યાદ રાખજો કે પરાવર્તનના નિયમો પરથી આ એક બહુ અગત્યનું વિધાન છે કે પરાવર્તિત પ્રકાશ માટે તરંગ લંબાઈ અને આવૃત્તિ આવૃત્તિને આપણે એફ જ કહીશું મ્યુ કહેવો તો પણ ચાલે તો આપણે એફ કહીશું તો પરાવર્તિત પ્રકાશ માટે તરંગ લંબાઈ અને આવૃત્તિ એ આપાત પ્રકાશ આપાત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ જેટલા જ હોય છે ફરીથી નોંધી લેજો પરાવર્તિત પ્રકાશ માટે તરંગ લંબાઈ અને આવૃત્તિ એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ જેટલા જ હોય છે આમ પરાવર્તિત પ્રકાશ માટે પણ કહી શકાય કે તરંગ લંબાઈ કેટલી હશે ફાઈવ એટી નાઇન નેનોમીટર હવે આવૃત્તિ શોધવી છે તો તરંગ લંબાઈ આપેલી છે આવૃત્તિ શોધવી છે તો આ બે વચ્ચે કયું સંબંધ એ સૂત્ર યાદ કરવું પડશે તો તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર સી ઇઝ ઇક્વલ ટુ લેમડા એફ સી ઇઝ ઇક્વલ ટુ લેમડા એફ આના પરથી તમે આવૃત્તિ એફ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા આવૃત્તિ એફ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા તો કિંમતો મૂકી દો સી છે થ્રી ઇન્ટુ ટેન રઈશ ટુ એઇટ મીટર પર સેકન્ડ અને લેમડા મીટરમાં આપણે અહીંયા ગણ્યું જ છે ફાઇવ એટી નાઇન ઇન્ટુ ટેન રહીશ ટુ માઇનસ નાઇન મીટર ફાઇવ એટી નાઇન ટેન ટુ માઇનસ નાઇન મીટર તો આ બેનો ગુણોત્તર લઈ લઈએ એટલે આપણને આવૃત્તિ એફ મળશે આ એફ ઇઝ ઇક્વલ ટુ જો ગણતરી કરશો તો ઝીરો પોઈન્ટ ઝીરો 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 નાઇન કંઈક આવો જવાબ આવે છે અથવા ઇન્ટુ પાછું આ ઉપર જતું રહેશે એટલે માઈનસ નાઇન બી કમ પ્લસ નાઇન એ ટેન રહીશ ટુ 8 પ્લસ નાઇન ટેન ટુ સેવન્ટીન હર્ડ્સ તો આ થઈ ગયો એની આવૃત્તિ એને આપણે આમાંથી ત્રણ લઈ લઈએ તો ફાઇવ પોઈન્ટ ઝીરો નાઇન ઇન્ટુ ટેન રેસ ટુ ફોર્ટીન હર્ટ્સ આ રીતે પણ લખી શકીએ તો પરાવર્તિત પ્રકાશ માટે તમે જોઈ શકો છો આવૃત્તિ આ રીતે ગણી શકાય ખાસ યાદ રાખજો પરાવર્તિત પ્રકાશ માટે તરંગ લંબાઈ અને આવૃત્તિ એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ જેટલી જ હોય છે ફરીથી નોંધી લેજો પરાવર્તિત પ્રકાશ માટે તરંગ લંબાઈ અને આવૃત્તિ એ આપત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ જેટલી જ હોય છે આ સ્ક્રીન પરથી ગણતરી પણ તમે જોઈ શકો છો હવે આપણે બી વિભાગ જોઈ લઈએ બી વિભાગમાં પૂછ્યું છે બી વિભાગ તો બી વિભાગની અંદર પૂછ્યું છે વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી તો વિદ્યાર્થી મિત્રો એક બીજું વાક્ય બરાબર નોંધી લેજો જ્યારે પ્રકાશનું તરંગ માધ્યમ બદલે છે ત્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે આ ખૂબ જ અગત્યની વાત છે ત્યારે તેનો વેગ અને તેની તરંગ લંબાઈ તેનો વેગ અને તેની તરંગ લંબાઈ બદલાય છે તરંગ લંબાઈમાં ફેરફાર થાય છે આમ પ્રકાશનું તરંગ જ્યારે માધ્યમ બદલે છે ત્યારે તેનો વેગ અને તરંગ લંબાઈ બદલાય છે પરંતુ તેની આવૃત્તિ અચળ રહે છે તેની આવૃત્તિ અચળ રહે છે આ એક ખૂબ જ અગત્યના એમસીક્યુ તરીકે પણ કામ લાગે એમ છે એટલે બરાબર નોંધી રહેજો કે જ્યારે પ્રકાશનું તરંગ માધ્યમ બદલે છે ત્યારે તેની તરંગ લંબાઈ તથા તેનો વેગ બદલાય છે પરંતુ તેની આવૃત્તિ અચળ રહે છે આમ અહીં તમને વક્રીભૂત પ્રકાશ માટે પૂછ્યું છે તો વક્રીભૂત પ્રકાશ માટે આવૃત્તિનું મૂલ્ય બદલાવવાનું નથી એટલે જે આપણે આવૃત્તિ અગાઉ શોધી ફાઇવ પોઈન્ટ ઝીરો નાઇન ઇન્ટુ ટેન રહીશ ટુ ફોર્ટીન હર્ટ્સ તો વક્રીભૂત પ્રકાશ માટે પણ આવૃત્તિ એની એ જ રહી છે બદલાવવાની નથી હવે વક્રી ભવનાંક આપ્યો છે તમને કે પાણીમાં પ્રવેશે છે ત્યારે પાણીનો વક્રી ભવનાંક વન પોઈન્ટ થર્ટી થ્રી છે તો આપણે જાણીએ છીએ કે વક્રી ભવનાંક બરાબર શૂન્ય અવકાશમાં વેગ ભાગ્ય માધ્યમમાં વેગ જો પાણીમાં વક્રી ભવનાંકને આપણે મ્યુ ડબલ્યુ કહી દઈએ ને પાણીના વેગને વી ડબલ્યુ કહી દઈએ તો મ્યુ ડબલ્યુ બરાબર સી બાય વી ડબલ્યુ આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણે આના પરથી પાણીમાં પ્રકાશનો વેગ મળી જશે તો પ્રાણીમાં પ્રકાશનો વેગ કેટલો થશે માટે વી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સી બાય મ્યુ ડબલ્યુ વળી પાછું સી આપ્યું છે સી આપ્યું છે વન પોઈન્ટ સી થ્રી ટેન ટુ એઇટ અને વક્રી અંક આપ્યો છે વન પોઈન્ટ થર્ટી થ્રી આ બેનો ગુણોત્તર લઈ લઈએ એટલે આપણને પાણીમાં પ્રકાશનો વેગ મળી જશે જેની કિંમત ટુ પોઈન્ટ ટુ ફાઇવ ફાઇવ સિક્સ ઇન્ટુ ટેન રહીસ ટુ એઈટ મીટર પર સેકન્ડ જેટલી મળે છે અહીં એકમ ખાસ અગત્યનો છે તો પાણીમાં વેગ મળી ગયો હવે પાણીમાં આવૃત્તિ બદલાવવાની નથી જે હવામાં આવૃત્તિ છે તે જ પાણીમાં પણ આવૃત્તિ છે આપણને વેગ મળી ગયો આથી આપણે તરંગ લંબાઈ શોધી શકીએ તો અહીંયા કહી દઈએ આથી તરંગ લંબાઈ તરંગ લંબાઈ લેમડા ઇઝ ઇક્વલ ટુ વી બાય એફ કિંમતો મૂકી દઈએ તો આપણી પાસે વી છે જ અહીંયા ગાડી ટુ પોઈન્ટ 556 * 10 रेस टू 8 ए मुकी दइए तो 2. 556 * 10 रेस टू 8 अपॉन f = 5.09 * 10 रेस टू 14 આ બે નો ગુણોત્તર કરી દઈએ એટલે આપણે પાણીમાં તરંગ લંબાઈ મળી જશે જે ની કિંમત 444 ટુ ટેન રઈઝ ટુ માઇનસ નાઇન મીટર એકમ ખાસ અગત્યનો તો પાણીની અંદર તરંગ આવી જશે આમ જરાક ઝડપથી કરી દઈએ ફરીથી કે સ્વાધ્યાયનો દાખલો નંબર દસ પોઈન્ટ એક એની અંદર આપ્યું હતું તરંગ અને વક્રી અને આપણે પૂછ્યું હતું પરાવર્તિત પ્રકાશ તેમજ વક્રીભૂત પ્રકાશ માટે તો પરાવર્તિત પ્રકાશ માટે તરંગ અને આવૃત્તિ આપાત પ્રકાશની તરંગ અને આવૃત્તિ જેટલા જ હોય છે આનો ઉપયોગ કરીને આપણે આ જે લેમડા તે જ પરાવર્તિત પ્રકાશ માટે અને સી બાય લેમડાનો ઉપયોગ કરીને પરાવર્તિત પ્રકાશ માટે એપ શોધી કાઢ્યું ત્યારબાદ વક્રીભૂત પ્રકાશની વાત કરી તો વક્રીભૂત પ્રકાશ માટે આવૃત્તિ બદલાતી નથી આવૃત્તિ અચળ રહે છે હવામાંથી જ્યારે પાણીમાં પ્રકાશનું તરંગ આવે છે માધ્યમ બદલે છે ત્યારે તેની આવૃત્તિ બદલાતી નથી આવૃત્તિ અચળ રહે છે આથી એ આવૃત્તિ અને વક્રી ઉપયોગ કરીને આપણે પાણીમાં વેગ શોધી કાઢ્યો અને પાણીમાં વેગ મળી ગયો તેના પરથી વેગ અને આવૃત્તિ પરથી પાણીમાં તરંગ લંબાઈ મળી ગઈ આમ સ્વાધ્યાયનો દાખલો નંબર દસ પોઈન્ટ એક તમે જોઈ શકો છો ખૂબ જ સરળ છે આ રીતે જો વિચાર્યું હોય તો દાખલા ભારે લાગવાના નથી હવે આપણે સ્વાધ્યાયનો દાખલો નંબર દસ પોઈન્ટ બે જોઈ લઈએ સ્વાધ્યાયનો દાખલો નંબર દસ પોઈન્ટ બેની રકમ કંઈક આવી છે દસ પોઈન્ટ બે સ્વાધ્યનો દાખલો નંબર દસ પોઈન્ટ બે અહીં સ્ક્રીન પર તમને દેખાય છે જોઈ શકો છો તમે સ્વાધ્યનો દાખલો નંબર દસ પોઈન્ટ બે નીચે દરેકના કિસ્સામાં તરંગ અગ્રોનો આકાર શું હશે દસ પોઈન્ટ બે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો હવે પ્રશ્ન કંઈક આ પ્રકારનો છે નીચેના આપેલા દરેક કિસ્સા માટે તરંગ અગ્રનો આકાર શું હશે એ બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ બી બહિર્ગો લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર ઉપર મૂકેલ હોય બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર ઉપર મૂકેલ હોય અને સી દૂર રહેલા તારાના પ્રકાશના તરંગ અગ્રહનો પૃથ્વી દ્વારા આંતરાતો ભાગ આ દરેકમાં તરંગ અગ્રનો આકાર કયો હશે એ આપણે નક્કી કરવાનો છે તો અહીંયા પહેલો જ વિભાગ લઈ લઈએ બિંદુવત પ્રકાશમાં બિંદુવત ઉદ્ગમમાંથી ઉદ્ભવતો પ્રકાશ તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ જ છે કે બિંદુવત ઉદ્ગમ બિંદુવત ઉદ્ગમ આપણે હાઈગેન્સના સિદ્ધાંતમાં જ કહ્યું હતું કે સમાંગ અને સમદિગ ધર્મી માધ્યમમાં બિંદુવત ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગ અગ્રો ગોળાકાર હોય છે આમ જે એ વિભાગ છે બિંદુવત ઉદ્ગમો તો બિંદુવત ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગ અગ્રહ ગોળાકાર હશે તો એ માટે જવાબ છે ગોળાકાર તરંગ અગ્રો આમ બિંદુવત ઉદ્ગમમાંથી ગોળાકાર તરંગ અગ્રહ છે અહીંયા એ પણ નોંધી લેજો જ્યારે થિયરી ચાલે ત્યારે બતાવ્યું હતું કે બિંદુવતની જગ્યાએ જો રેખે ઉદ્ગમ હોત તો જો રેખે ઉદ્ગમ હોય તો નળાકાર તરંગ આવતે બિંદુવત છે એટલે ગોળાકાર તરંગ ત્યારબાદ ફરીથી બી વિભાગ જોઈ લઈએ બહિર્ગો લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર ઉપર મૂકેલ હોય તો જો બિંદુવત ઉદ્ગમ જ્યારે બહિર્ગો લેન્સના કેન્દ્ર પર હોય બી વિભાગ લઈ લઈએ બિંદુવત ઉદ્ગમ બહિર્ગોળ લેન્સના કેન્દ્ર પર હોય ત્યારે લેન્સમાંથી નિર્ગમન પામતા કિરણો અહીંયા ઉદ્ગમ છે અહીંયા બિંદુવત ઉદ્ગમ છે એટલે એ એના કેન્દ્ર પર છે આથી બહાર આવતા તરંગ ગ્રો આ પ્રકારના થઈ જશે આમ નિર્ગમન તરંગ ગ્રો કેવા છે સમતલ તરંગ ગ્રો આમ બી વિભાગમાં જવાબ આવશે સમતલ તરંગ ગ્રો એ વિભાગમાં આવશે ઘોળાકાર તરંગ્રહ ઉદગમમાંથી ગોળાકાર તરંગ ગ્રો જ્યારે બહિર્ગો લેન્સના કેન્દ્ર પાસે ઉદ્ગમ મૂક્યું હોય તો સમતલ તરંગ અગ્રો નિર્ગમન પામશે આમ બી વિભાગમાં જવાબ આવશે સમતલ તરંગ અગ્રો એ રીતે સી વિભાગ જોઈ લઈએ તો સી વિભાગમાં કહ્યું છે દૂર રહેલા તારાના પ્રકાશના તરંગ અગ્રોનો પૃથ્વી દ્વારા આંતરાતો ભાગ તો તારાઓને પૃથ્વીથી ખૂબ જ મોટા અંતરે એટલે કે અનંત અંતરે ગણી શકાય જો તારાઓને તેમના સ્થાન પાસે બિંદુત ઉદ્ગમ કરીએ તો તારાઓમાંથી ઉદ્ભવતા તરંગ ચોક્કસ ગોળાકાર હશે પણ આપણે પૃથ્વી પાસે પૂછ્યું છે જે અનંત અંતરે છે આમ ગોળાકાર તરંગ અનંત અંતરે સમતલ તરંગ અગ્રો બની જાય છે આમ સી વિભાગમાં જવાબ આવશે સમતલ તરંગગ્રો આમ ફરીથી જોઈ લો એ વિભાગમાં આવશે બિંદવત ઉદ્ગમમાંથી ગોળાકાર તરંગગ્રોહ બેલનેસના કેન્દ્ર પાસે મૂકેલા ઉદ્ગમમાંથી આવતા તરંગગ્રહો સમતલ તરંગગ્રહો તેમજ અનંત અંતર રહેલા તારામાંથી આવતા તરંગગ્રોહ પણ સમતલ તરંગગ્રહ હશે તો આમાંથી આ સ્વાધ્યાયના દસ પોઈન્ટ બે છે એમાંથી કદાચ એમસીક્યુ બનાવી શકાય તો હવે આપણે જોઈ લઈએ સ્વાધ્યાયનો દાખલો નંબર દસ પોઈન્ટ ત્રણ દસ પોઈન્ટ ત્રણની રકમ કંઈક આવી છે સ્વાધ્યાયનો દાખલો નંબર દસ પોઈન્ટ ત્રણ જેની રકમ અત્યારે તમને સ્ક્રીન પર દેખાય છે કાચનો વક્રીભવનાંક એક પોઈન્ટ પાંચ છે પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે કાચનો વક્રીભવનાંક આપેલો છે અને પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે એવું પૂછ્યું છે અને શૂન્યવકાશમાં ઝડપ આપેલી છે આ કદાચ ન પણ આપ્યું હોય શૂન્યવકાશમાં ઝડપ છે થ્રી ઇન્ટુ ટેન રે ટુ એઇટ મીટર પર સેકન્ડ બી પૂછ્યું છે શું પ્રકાશની કાચમાં ઝડપ એ તેના રંગથી સ્વતંત્ર છે જો ના તો બે રાતા અને જાંબલી એ બે રંગોમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાંથી ધીમી ગતિ કરશે આ પણ સમજીએ તો ખૂબ સરળ છે કાચનો વકરી ભવનાંકને આપણે મ્યૂ કહી દઈએ તો મ્યૂ આપેલું છે મ્યુ એક પોઈન્ટ પાંચ છે સી આપેલું છે અને વી શોધવાનું છે એટલે આ દાખલો આપણે આ રીતે ગણી શકીએ આ રકમ જો હોય તો એને કંઈક આ રીતે ગણી શકાય અહીં કાચનો ભવનાંક એન આપેલો છે કે મ્યુ કહ્યું હોય તો મ્યુ કહી દે કાચનો ભવનાંક મ્યુ એક પોઈન્ટ પાંચ છે શૂન્યવકાશમાં વેગ સી આપેલો છે થ્રી ઇન્ટુ ટેન રહીશ ટુ એઇટ મીટર પર સેકન્ડ અને મધ્યમમાં વેગ વી શોધવાનો છે તો ભવનાંકના સૂત્ર પરથી કાચનો વક્રી ભવનાંક કાચનો વક્રી ભવનાંક એન ઇઝ ઇક્વલ ટુ સી બાય વી આ સૂત્ર પરથી આવશે એન ઇઝ ઇક્વલ ટુ સી બાય વી માટે વી ઇઝ ઇક્વલ ટુ સી બાય એન વી ઇઝ ઇક્વલ ટુ સી બાય એન ની કિંમત આપણને ખબર છે થ્રી ઇન્ટુ ટેન રહીશ ટુ એઇટ અને એન આપ્યું છે વન આમ અહીં પણ તમે ગણી શકો તો કેટલો આવશે વન 3 ફાઇવ થ્રી બાય એટલે ટુ થ્રી ભાગ્યા વન એટલે ટુ ટુ ઇન્ટુ ટેન ટુ મીટર પર સેકન્ડ તો આ વિભાગ એનો છે કે કાચમાં વેગ આટલો હશે હવે એનો બી વિભાગ જોઈ લઈએ બી વિભાગમાં પૂછ્યું છે કે શું કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે તો પહેલાં લખી દેવાનું ના સ્વાભાવિક છે કે આપણે જાણીએ છીએ કે આપણા જે મુખ્ય સાત રંગો છે જાંબલી નીલો વાદળી લીલો આવશે પેલા લીલો નારંગી અને રાતો જાની વાલી પીનારા આ રીતે સામે બધા યાદ રાખતા હોય છે જામલી થી રાતા તરફ તો આ બધા જ રંગોનો શૂન્ય વેગ એક સરખો છે જેની કિંમત થ્રી ઇન્ડુ ટેન ટુ એઇટ છે આ સાતેય રંગનો હવામાં વેગ પણ એક સરખો છે અને હવામાં વેગ પણ છે થ્રી ઇન્ટુ ટેન ટુ એઈટ પણ કાચ છે પાણી છે જેવા પારદર્શક માધ્યમમાં આ બધા જ રંગોનો વેગ જુદો જુદો હોય છે જાનરી રંગનો વેગ અહીંયા લખી દઈએ શૂન્યાવકાશ અથવા તો હવામાં ભાઈ આ બધા જ રંગનો વેગ સમાન હોય છે તેમ કહી શકાય કે હવામાં વેગ એ રંગોથી સ્વતંત્ર છે પણ અત્યારે આપણને પૂછ્યું છે કાચ તો કાચ અથવા તો કોઈ પણ અન્ય પારદર્શક માધ્યમમાં કોઈ પણ પારદર્શક માધ્યમમાં જુદા જુદા રંગોનો વેગ જુદો જુદો હોય છે આમ જુદા જુદા રંગોનો વેગ જુદો જુદો હોય છે આથી કહી શકાય કે કાચમાં વેગ એ રંગથી સ્વતંત્ર નથી એટલે અહીંયા આપણે ના લખી કે રંગથી સ્વતંત્ર નથી હવે આગળ પૂછે છે કે જાંબલી અને રાતા બે પૈકી કયો રંગ કાચમાંથી ધીમી ગતિ કરશે તો હવે આપણે જાંબલીથી રાતા તરફ જઈએ તેમ તરંગ લંબાઈ વધતી જાય છે જાંબલીથી રાતા રંગ તરફ જતા તરંગ લંબાઈ વધે છે રાતા રંગમાં તરંગ લંબાઈ સૌથી વધારે જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી એ જ રીતે વેગ પણ કહી શકાય માટે રાતા રંગનો વેગ સૌથી વધારે અને જાંબી રંગનો વેગ સૌથી ઓછો હોય છે અને જાંબલી રંગનો વેગ સૌથી ઓછો હોય છે આમ આપણે કહી શકીએ કે કાચની અંદર જુદા જુદા રંગોનો વેગ જુદો જુદો છે આથી કાચના માધ્યમમાં વેગ એ રંગોથી સ્વતંત્ર નથી તેમજ જાંબલી રંગનો વેગ સૌથી ઓછો હશે આથી જાંબલી રંગ સૌથી ધીમેથી પસાર થશે જ્યારે રાતા રંગનો વેગ સૌથી વધારે હશે અને રાતા રંગ સૌથી ધીમે ઝડપથી પસાર થશે રાતા રંગ સૌથી ઝડપથી હશે અને જાંબલી રંગનો વેગ ઓછો હશે તો આ થયો સ્વાધ્યાયનો દાખલો નંબર ત્રણ હવે આપણે સ્વાધ્યાયનો દાખલો નંબર ચાર જોઈ લઈએ સ્વાધ્યાયના દાખલો નંબર ચારની રકમ કંઈક આરીવી છે અહીં સ્ક્રીન પર તમને જોઈ શકાય છે હવે આખી રકમ તમે વાંચી શકો છો યંગના બે સ્લીટના પ્રયોગમાં બે સ્લીટો વચ્ચેનું અંતર ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ મિલીમીટર છે અને પડદો એક પોઈન્ટ ચાર મીટર દૂર મૂકેલો છે મધ્યસ્થ પ્રકાશિત સલાકા અને ચોથી પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર એક પોઈન્ટ બે સેન્ટીમીટર જેટલું માપવામાં આવે છે તો પ્રયોગમાં વપરાયેલા પ્રકાશની તરંગ લંબાઈ શોધો આ દાખલો મારી દૃષ્ટિએ ખૂબ જ અગત્યનો છે સમજતા જે તો બે સીટો વચ્ચેનું અંતર એટલે આ સ્મોલ ડી આપેલું છે પડદાનું અંતર એટલે આ કેપિટલ ડી આપેલું છે મધ્યસ્થ સલાકાથી ચોથી સલાકા અહીંયા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ક્રમ અને પ્રકાર ચોથી એટલે એન બાબર ચાર લેવાનું પ્રકાશિત કે અપ્રકાશિત એ કાઉસમાં લખી જ દેવાનું આ સલાકાનું અંતર એટલે એક્સ આપેલું છે આમ સ્મોલ ડી કેપિટલ ડી અને એક્સ આપેલું છે અને પ્રકાશની તરંગ લંબાઈ શોધવાની છે તેમજ વ્યતીકરણનો ક્રમ અને પ્રકાર પણ આપેલો છે તો આ દાખલો જો આટલી રીતે સમજી લીધો હોય તો બહુ સરળતાથી આપણે ગણી શકીએ આનું સોલ્યુશન પણ જોઈ લઈએ આપણે આનું સોલ્યુશન આ રીતે ગણી શકીએ આપણે કે અહીં તમને શું આપ્યું છે અહીં તમને જે આપેલી વિગતો છે તે લખી દઈએ તો અહીં તમને યંગના પ્રયોગમાં બે સ્લીટો વચ્ચેનું અંતર એટલે સ્મોલ ડી આપેલું છે કે સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ ટ્વેન્ટી કેપિટલ ડી મીટરમાં છે એટલે આને સામે રીતે મીટરમાં ફેરવી દઈએ તો મિલીના માઇનસ ત્રણ અને પોઈન્ટ ટ્વેન્ટી એઇટના બે કરીને આપણે માઇનસ ફાઇવ મીટર આવું કહી શકીએ તો બે સીટો વચ્ચેનું અંતર આપેલું છે ત્યારબાદ આપેલું છે પડદાનું અંતર પડદો કેપિટલ ડી વન પોઈન્ટ ફોર મીટર હવે એન આપેલો છે ક્રમ ચોથો ક્રમ અને પ્રકાશિત કઈ છે તો આવી હેબિટ પાળો કાઉસમાં પ્રકાશિત હોય તો પ્રકાશિત અપ્રકાશિત હોય તો અપ્રકાશિત પ્રકાશ રહિત હોય તો પ્રકાશ રહિત એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો એકવાર જરા ચેક પણ કરી લેવાનું પાછું પ્રશ્નમાં કે કદાચ પ્રકાશ રહિત તો નથી ને સીધ છે કે રહિત છે સામાન્ય રીતે પ્રકાશિત અને અપ્રકાશિત હોય તો કોઈ ગૂંચવાળો થતો નથી પણ પ્રકાશ રહિત આપ્યું હોય અને ભૂલમાં સીતને આપણે શરત લગાવી દઈએ તો આપણો સમગ્ર દાખલો ખોટો પડે એટલે આથી એકવાર જોઈ લેવું કે પ્રકાશ સીત આપ્યું છે કે પ્રકાશ રહિત આપ્યું છે તો અહીં ફરીથી જોઈએ તો પ્રકાશિત સલાકાનું અંતર શોધવાનું છે ના અંતર આપેલું છે એટલે એક્સ ફોર આપેલું છે વન ટુ સેન્ટીમીટર હવે આ સેન્ટીમીટરમાં છે બાકીનું બધું આપણે મીટરમાં ફેર્યું તો એને પણ મીટરમાં ફેરવી દઈએ અને શોધવાનું શું છે આપાત પ્રકાશની તરંગ લંબાઈ એટલે કે લેમડા આપણે શોધવાની છે તો આટલું જો ડિસ્ટિંગ્વિશ કરી શકો તો હવે આ દાખલો બહુ સરળ થઈ જાય આપણે અગાઉ કહ્યું તેમ પદ તફાવતની બે શરતો આપણે જોઈ હતી પદ તફાવત બાબર ડી સાઇન થીટા અને પદ તફાવત બાબર ડી એક્સ બાય કેપિટલ ડી તો આ બે પૈકી કઈ આવશે તો મૂંઝવણ શરૂઆતમાં કદાચ થશે પણ થોડો મહવો થઈ જાય પછી ખબર પડી જશે કે આપણે અંતર એક્સ આપેલું છે એટલે પત બાબર બાબર ડીએક્સ બાય કેપિટલ ડી સૂત્રનો ઉપયોગ કરવાનો જો ખૂણો શોધવો હોય તો ડી સાઇન થી રહે તે અહીં બાય કેપિટલ ડી હવે પ્રકાશિત કર્યું છે માટે ડી એક્સ બાય ડી બાબર એન લેમડા હવે આપણે તરંગ લંબાઈ શોધવાની છે તો અહીં લેમડાને સૂત્ર કરતાં બનાવી દઈએ તો લેમડા ઇઝ ઇક્વલ ટુ डी एक्स बाय एन कैपिटल डी लेमड़ा इज इक्वल टू डी एक्स बाय केपिटल डी कि मूकी दई अपने तो स्मोल डी ट्वेंटी एट इंटू टेन रइ टू माइनस फाइव एक्स इज इक्वल टू वन पॉइंट टू इंटू टेन रईस टू माइनस फोर अपॉन એન એટલે ફોર અને કેપિટલ ડી એટલે વન પોઈન્ટ ફોર હવે તમે મારી જોડે આગ લગતા જ જતા જજો લગતા ગયા હશો ને સાદુરૂપ આપી શકાય તો કહી દઈએ કે અહીં ગણતરી કરશો તો એની કિંમત ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ

કેપિટલ ડી આપેલું છે વ્યતિકરણનો ક્રમ અને પ્રકાર આપેલો છે અહીંયા જો અપ્રકાશિત હોતે તો અહીંયા ટુ એન માઇનસ વન લેમડા બાય ટુ વાપરવાનું ખાસ ધ્યાન રાખો એ પણ ગણી લોને ને ચાલો ધારો કે હવે પરીક્ષામાં ચેન્જ કર્યું છે પ્રકાશિતની જગ્યાએ અપ્રકાશિત આપ્યું છે તો પછી આ જ દાખલોમાં આટલો જ ફેર આવશે કે અહીં જે પત તફત એન લેમડા છે એ એન લેમડાની જગ્યાએ શું વાપરવાનું એન લેમડાની જગ્યાએ ત્યારે જો અપ્રકાશિત હોય તો ટુ એન માઇનસ વન લેમડા બાય ટુ આ સૂત્રનો ઉપયોગ કરીને તમે જાતે ગણી લેજો ક્યારે કોના માટે અપ્રકાશિત માટે બાકીની બધી રકમ એની એ જ છે ચોથી જ સલાકા છે અને અપ્રકાશિત છે તો આ રીતે તમે ગણી શકો આ જ દાખલામાં આપણે એક્સ્ટ્રા લખી દઈએ આ વિગતો બધી એની જ છે એટલે ફરીથી આ હોમવર્ક માટે આપી દઉં છું અપ્રકાશિત જે તમે જાતે ગણી શકો આ શરત મૂકીને તમે ગણી દેજો હવે એમ કહે છે કે ભાઈ બીજો ક્રમ આપેલો છે અને ચોથો પ્રકાશિત પહેલું કહી દઈએ હવે એમ કહે છે કે એન બરાબર સાતમી અપ્રકાશિત અને હવે એ અંતર આપેલું નથી હવે આ બે વચ્ચેનું અંતર શોધવાનું છે ચોથી પ્રકાશિત અને સાતમી અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર શોધો તો આ દાખલાને આપણે આ રીતે ગણી શકીએ કે ફરીથી નોંધી લીધું તમે ચોથી પ્રકાશિત અને સાતમી અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર શોધો એ ગણવું છે આપણે તો એ આ રીતે ગણી શકીએ કે હવે એન બરાબર ચાર પ્રકાશિત એટલે પાછું એનું એ જ કહી દઈએ પથ તફાવત એક્સ ડી બાય કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ આના પરથી એક્સ ફોર ઇઝ ઇક્વલ ટુ ફોર લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી હવે અત્યારે એ શોધવા કયું નથી એટલે અહીંયા કિંમતો મૂકી ના મૂકીએ તો ચાલે અને એ જ વાત કરી દઈએ એન બાબર સેવન પ્રકાશ રહિત અથવા તો અપ્રકાશિત સાતમી અપ્રકાશિત તો એના માટે આપણે કહી દેવાનું પથ તફાવત એક્સ ડી ડી અપ્રકાશિત છે એટલે કયું સૂત્ર વાપરવાનું હવે

सातमी अप्रकाशित चौथी प्रकाशित सलाका वच्चे अंतर ये थे एक्ससेवन x4 एक्स फोर एक्स सेवन मईनस एक्स फोर कर

લેમડા કેપિટલ ડી અને સ્મોલ ડી ની કિંમતો મૂકી દઈએ એટલે આપણને સાતમી અપ્રકાશિત અને ચોથી પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર મળી જશે તો કિંમતો મૂકી દઈએ તો શું થશે વિચ ઇઝ ઇક્વલ ટુ માટે એક્સ સેવન માઇનસ એક્સ ફોર ઇઝ ઇક્વલ ટુ ટુ પોઈન્ટ ફાઇવ ઇન્ટુ લેમડા લેમડા આવી છે આપણું 6 ઇન્ટુ ટેન રહીશ ટુ માઇનસ સેવન મીટર કેપિટલ D, આપણું આવ્યું હતું કેપિટલ ડી આપેલું હતું એક મીટર અને ના કેપિટલ ડી એક ફોર મીટર હતું વન ફોર મીટર અને સ્મોલ ડી આપેલું હતું આપણને ટુ 10 ઇન્ટુ ટેન ટુ માઇનસ ફાઇવ મીટર તો અહીં સાદું રૂપ આપીને તમે અંતિમ કિંમત શોધી શકો છો આ સાતમી અપ્રકાશિત અને ચોથી પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર તો આ તો સ્વાધ્યાયનો દાખલો નંબર દસ પોઈન્ટ ચાર હવે સ્વાધ્યાયનો દાખલો નંબર દસ પોઈન્ટ પાંચ જોઈ લઈએ જેની રકમ કંઈક આ રીતે છે સ્વાધ્યાયનો દાખલો નંબર દસ પોઈન્ટ પાંચ લેમડા જેટલી એક રંગી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પત તફાવત લેમડા જેટલો થાય ત્યાં તીવ્રતા કે એકમ છે અને જ્યાં પત તફાવત લેમડા બાય થ્રી થાય તે બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા કેટલી હશે ફરીથી ધ્યાનથી વાંચતા જઈએ તો તરંગ લંબાઈ લેમડા આપેલી છે ત્યારે તીવ્રતા કે કઈ છે હવે પત તફાવત લેમડા બાય થ્રી થાય ત્યાં સોરી તીવ્રતા કેટલી એ શોધવાનું છે તો હવે આપણે સોરી આપણે આ રીતે ગણી શકીએ અહીં પણ આપણે કહી દઈએ કે જ્યારે પત તફાવતને આપણે લેમડા કહીએ ત્યારે એને લેમડા વન કહી દઈએ પત તફાવતને ધારો કે પી કહી દઈએ તો આ દાખલો આપણે આ રીતે ગણી શકીએ પત તફાવત આપ્યો છે પી વન જેટલો પત તફાવત પી વન पत तफावत पी वन तेरे तरंग लंबाई लैमड़ा तरह तीव्रता ने अपने कही दी वन कही दी तो आई वन इज इक्वल टू के आईवन आपलू है के हम पत तफावत पी टू बराबर लैमड़ा बाय थ्री ત્યારે તીવ્રતાને આપણે i2 કહી દઈએ તો i2 આપણે શોધવાની છે મિત્રો આપણે જ્યારે થિયરી ચાલી ત્યારે એક અગત્યનું સૂત્ર મેળવ્યું હતું જો યાદ હોય તો કે કે ઇઝ ઇક્વલ ટુ ટુ પાઇ બાય લેમડા કે ઇઝ ઇક્વલ ટુ ટુ બાય લેમડા એના પરથી કે ઇન ટુ લેમડા ઇઝ ઇક્વલ ટુ આમ કે ગુણ્યા પથ તફાવત બરાબર કળાનો તફાવત કે ગુણ્યા પથ તફાવત બરાબર કળાનો તફાવત આમ પત તફાવતને આપણે કે વડે ગુણીએ તો આપણને કળાનો તફાવત મળી જાય આમ પહેલા કિસ્સામાં પત તફાવત આપેલો છે માટે पहला किस्सानी अंदर अपने कड़ा तफावत घी काढ़े तो कड़ा तफावत एने आप फाइवन कही दी तो वन बराबर के गुणिया लैमड़ा के किमत मूकी दीए के बराबर टू पाई बाय लैमड़ा गुणिया लैमड़ा आम तफावत तफात टू पाई કરાનો તફાવત 2 पाई આજ રીતે આપણે બીજા કિસ્સાની અંદર ગણી કાઢીએ તો બીજા કિસ્સામાં કરાનો તફાવત કરાનો તફાવત એને આપણે 52 કહી દઈએ તો 52 = k * λ / 3 આપી દઈએ તો k = 2 पाई / λ * λ / 3 આમ બીજા કિસ્સામાં કળાનો તફાવત આવશે ટુ પાય બાય થ્રી રેડિયન અહીંયા એકમ અગત્યનો છે પહેલાં કળાનો તફત ટુ પાઇ રેડિયન અને હવે આવ્યો ટુ પાય બાય થ્રી રેડિયન આમ આપણી પાસે કળાના બે તફાવત આવી ગયા આ કળાના તફાવત પરથી આપણે હવે તીવ્રતા ગણી કાઢીએ તો આપણે તીવ્રતા માટેનું સૂત્ર ખબર છે શું છે કે તીવ્રતા જોઈ લઈએ તીવ્રતા આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ ટુ રૂટ

आई ीरो आई जीरो आई जीरो स्क्वायर कॉस फाइव अब एक सामान्य सूत्र आपू आई जीरो प्लस आई जीरो टू आई जीरो आई जीरो स्क्वायर वर्ग मूल फरी आई जीरो आम आ सूत्र खास याद रखिए कि आई इक्वल टू टू आई जीरो प्लस टू आई जीरो कॉस फाइव

આમ કે ઇઝ ઇક્વલ ટુ ફોર આઈ ઝીરો કે ઇઝ ઇક્વલ ટુ ફોર આઈ ઝીરો હવે આ જ વાત આપણે બીજા કિસ્સામાં લાગુ પાડી દઈએ તો બીજા કિસ્સાની અંદર શું થઈ જશે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણે આઈને કેડેસ કહી દઈએ અને આપણી પાસે ફાઈ છે ફાઈ છે ટુ ફાય બાય થ્રી અને આઈને तो के डेस कही दी तो आ सूत्र में हैं किंमत आईनी जगह के के डैस इज इक्वल टू टू आई जीरो प्लस टू आई जीरो ईन कॉस टू पाई बाई थ्री हम कॉस टू पाई बाई थ्री इज इक्वल टू माइनस वन हाफ माइनस वन हाफ कर दिए टू आई जीरो प्लस टू आई झीरो કોસ ટુ પાઈ બાય થ્રી એટલે માઇનસ વન હાફ ટુ ટુ ગયા માઇનસ આઈ ઝીરો ટુ આઈ ઝીરો માઇનસ આઈ ઝીરો ઇઝ આઈ ઝીરો આમ કેડેસ ઇઝ ઇક્વલ ટુ આઈ ઝીરો પણ હજી બી આપણો અહીંયા પ્રશ્ન પૂરો થતો નથી આપણે એ કેડેસ એ કેના સ્વરૂપમાં મેળવવું છે તો આપણે તરત જ ખબર પડી જાય કે આ ફોર આઈ ઝીરો ઇઝ કેડેસ આમ જે આપણે કેડેસ શોધવાનું છે તો અહીંયા આ સૂત્રોનો ઉપયોગ કરી દઈએ તો કહી શકીએ કે કે ઇઝ ઇક્વલ ટુ ફોર કેડેસ અથવા જે કેડેસ શોધવાનું છે તો કેડેસ ઇઝ ઇક્વલ ટુ કે બાય ફોર તો આ રીતે આ પ્રશ્ન ઉપર આપણે શોધી શકીએ ફરીથી આ દાખલો જે રીતે ગણ્યો એ ઝડપથી જોઈ લઈએ તો આપણે આ રીતે ગણ્યું શું આપ્યું હતું કે તરંગ લંબાઈ લેમડા એના માટે તીવ્રતા કે તરંગલંબાઈ બાય થ્રી તો એના માટે તીવ્રતા આપણે શોધવાની હતી આપણે કે ગુણ્યા પદ તફત બનાવવાનું કળાનો તફાવત કરીને પહેલાં કળાનો તફાવત શોધી કરીએ કળાના તફાવતનો ઉપયોગ કરીને આપણે તીવ્રતાનું સૂત્ર લઈ લીધું તીવ્રતાના સૂત્ર આઈ બાબત ટુ આઈ ઝીરો ટુ આઈ ઝીરો કોસ ફાઈ અહીંયા આપણે ફાઈની કિંમત મૂકીને કે ગણી કાઢ્યું અને કે અને કેડસ વચ્ચેનો સંબંધ મેળવી કાઢ્યો તો કેડેસ ઇઝ ઇક્વલ ટુ કે બાય ફોર આવ્યું આમ વિદ્યાર્થી મિત્રો આપણે આજે આમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ દસના કેટલાક દાખલાઓ ગણ્યા આજે મને વિશ્વાસ છે કે આપને આ બધા જ દાખલા ખૂબ જ સરસ સારી રીતે સમજ પડી ગયા હશે પણ ફરીથી કહું છું મિત્રો કે આ દાખલાનો મહાવરો કરજો આજે જ આ દાખલા બે વાર ગણીને તૈયાર કરી દેજો આપણે હવે પછીના એપિસોડમાં આગળના સ્વાધ્યાયના દાખલા ગણીશું ત્યાં સુધી સૌને નમસ્કાર